વિકાસમાં મહત્વની ભૂમિકાને લઈ ભારત રત્ન આપવાની જાહેરાત. પ્રધાનમંત્રી મોદીએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી. પાંચ અને છ ફેબ્રુઆરીએ કચ્છમાં વરસાદી માહોલ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની અંબાલાલ પટેલની આગાહી, તો 7-9 ફેબ્રુઆરીએ કડકડતી ઠંડી પડવાની સંભાવના. બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે રેતી ચોરીનો પર્દાફાશ. બનાસ નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા 6 ડમ્પર સહિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. ખનીજ માફિયાઓમાં ફફડાટ. બિહારમાં વિભાગોની વહેંચણીને લઈ સીએમ નીતિશકુમાર પાસે ગૃહ સહિત 5 વિભાગ, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને 9 વિભાગ, બ્રિજેન્દ્ર યાદવને મળ્યા ઉર્જા સહિતના 5 વિભાગ.